નમસ્કાર, મારું નામ ડોક્ટર નવીન ઠક્કર છે. હું બાળ રોગ નિષ્ણાત છું. અત્યારે ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશનનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું. અત્યારે જ્યારે પૂરા દેશમાં કોવિડ વેક્સિન રોલ આઉટ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે, ત્યારે વેક્સિનને વિષયમાં જાત જાતની અફવાઓ, સેફટી અને એફિકેસી, એટલે વેક્સિન સુરક્ષિત છે કે નહીં અને અસરકારક છે કે નહીં એના વિષયમાં ફેલાવવામાં આવી રહી છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ, વિશ્વના વૈજ્ઞાનિકોએ, સાયન્સ કમ્યુનિટીએ ગયા એક વર્ષમાં દિવસ રાત એક કરીને વેક્સિન્સ ડેવલપ કરી છે કોરોના માટે, જેમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું. તમારા સુધી જો બી વેક્સિન પહોંચશે એ પૂર્ણતા સુરક્ષિત હશે. એક પ્રશ્ન આ છે કે અત્યારે જ્યારે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે અને એમ પણ કહેવાય છે કે ભારત વર્ષમાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે, તો મારે વેક્સિન શા માટે લેવાની જરૂર છે? મિત્રો, કોરોનાનો વાયરસ ખૂબ જ અનપ્રિડિક્ટેબલ છે. દુનિયાના ઘણા બધા દેશોમાં આ વખત કોરોનાની સેકન્ડ અને થર્ડ વેવ પર ચાલી રહી છે. કોઈ ભી ઉંમરમાં થઈ શકે છે, એક વૃદ્ધને થાય, એક જવાનિયાને થઈ શકે, એથ્લીટને પણ થઈ શકે, સાધારણ બીમારી પણ થાય અને ગંભીર બીમારી પણ કરી શકે છે. આપણા શરીરના ઘણા બધા અંગોને અસર કરે છે અને લંબા વખત સુધી પણ એનો અસર રહી શકે છે. બ્રેનને અસર કરી શકે, તમારા લંગ્સને અસર કરી શકે, ફેફસાને, હાર્ટને અસર કરી શકે, એટલે બહુ જ અનપ્રિડિક્ટેબલ વાયરસ છે. બીજો એક પ્રશ્ન છે કે આ વેક્સિન જો કોરોનાના નવા વેરિયન્ટ છે, જેને આપણે સ્ટ્રેન કહીએ છીએ, એમાં અસર કરશે કે નહીં? અત્યાર સુધી એવો કોઈ ભી પુરાવો, કોઈ ભી એવિડન્સ નથી કે હાલ તબક્કાની જો વેક્સિન ઉપલબ્ધ છે આ નવા વેરિયન્ટ યા સ્ટ્રેનમાં કામ નહીં કરે, એટલે આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ફાઇનલી, મારી ગુજરાતની જનતાને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન આપ્યા વગર કોરોનાની વેક્સિન જ્યારે તમારો ટર્ન આવે, તમારો વારો આવે, ત્યારે લઈ લેવી અને કોરોના સામેની નિર્ણાયક લડાઈમાં આપણે જોડાવવું. જય ગુજરાત, જય ભારત.